सदानंदं बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयोर्मूर्ति जयति सहि नारायण मुनि वरनिवेशरमणीय दर्शनम मंदहासरुचिरत्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः ओम श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री ठाकुर जी महाराजनी, श्री सद्गुरुदेव की। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। वाला भक्तों, भक्तराज दादा खाचर नु आख्यान अपने शनिवार सभा दरमियान श्रवण करिए छे। आज दादा खाचर ना आख्यान नो 40मो भाग एमां आपणे प्रवेश करी रह्या छे। तो दादा खाचर ना आख्यान ने सांभळी आपणा जीवन ने आपणे पावन करिए। पीयूडा ने चरणे नमी हरि कृष्ण नु धरी ध्यान सदगुरु ने वंदन करी कहु उत्तम नु आख्यान दयाळु दया करीने करजो भेड़ा रैवात जेथी जड़े अम मोमोक्षु ने राजी पोरड़वानी वाट भक्तना चरित्र श्रवण थी वदे जीव मा गणु बड़ उत्तम नी कथा उत्तम छे जेने सांभळवी दई मन जीबा जेथी पावन थाय श्रवण सार्थक गणाय वालाना गुण गाता मारा मने क्यारे तृप्ति न थाय वालाना गुण गाता मने क्यारे तृप्ति न थाय गोड़ीनी बीमारी ने जनावी गोड़ीनी बीमारी ने जनावी संत चरणामृते तेने काढ़ी संत चरणामृते तेने काढ़ी पोते संत वड़े काम करे 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 पोते नान पलई दास बने पोते नान पलई दास बने पोते नान पलई दास बने
પોતે નાનપલઈ દાસ બને આત્મનિવેદી પણુ હરીને વાલો આત્મનિવેદી પણુ હરીને વાલો રાખે વાલા જેને હોય દયાળુ રાખે વાલા જેને હોય દયાળુ સમાજની મોબતને તોડે સમાજની મોબતને તોડે સમાજની મોબતને તોડે સમાજની મોબતને તોડે જીવ હરી સાથે એક જોડે 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 દાદા ખાચરના આખ્યાનમાં આપણે છેલ્લે શ્રવણ કર્યું કે દાદા ખાચરની દીકરી બીમાર પડી હતી, ત્યાર પછી દાદા ખાચરની ઘોડી બીમાર પડી, અને ત્યારે મહારાજે સંતોના ચરણોનું પ્રસાદીનું જળ એટલે એક લોટામાં જળ લઈને સંતોનો અંગૂઠો બોળાવ્યો, ત્યારબાદ મહારાજે સ્વયં એ ચરણામૃત પોતે પીધું અને દાદા ખાચરને કીધું કે આ તમારી ઘોડીને પાઈ દો એટલે ઘોડી સાજી થઈ જશે, અને દાદા ખાચરની ઘોડી સાજી થઈ. એ પ્રમાણે મહારાજે ત્યાં સંતોનો મહિમા જણાવ્યો છે, કર્યું છે તો સ્વયં મહારાજે, પણ ભગવાન પોતે સંતો વડે કામ કરીને પોતે દાસ બને છે, જે કથાને આપણે આગળ શ્રવણ કરી ગયા. આજનું જે ચરિત્ર છે, આત્મનિવેદી પણુ હરીને વાલુ રાખે વાલા જેને હોય દયાળુ, આત્મનિવેદી ભક્તિ, આવો શબ્દ તમે શિક્ષાપત્રીની અંદર વાંચેલો છે, અમરીશ રાજાની પેઠે આત્મનિવેદી ભક્તિ કરવી. આત્મનિવેદી ભક્તિ, આત્માનું નિવેદન, ભક્તિ બહુ પ્રકારની છે, પણ આત્મનિવેદી ભક્તિ એટલે આ ઠાકોરજી મહારાજ જે છે નાના, એ ઠાકોરજી મહારાજ એની સેવા કરતા હોય, પોતે એવા ઠાકોરજી રાખતા હોય ને એની સેવા કરતા હોય ને એ ઠાકોરજીને ધરાવ્યા સિવાયનું કશું પણ પોતાના ઉપયોગમાં ના લે એને આત્મનિવેદી ભક્ત કહેવાય. જેમ કે જેના ઠાકોરજી જે સેવાની અંદર રહેતા હોય, જેને પોતે એવું માન્યું હોય કે આ ઠાકોરજીની સેવા હું કરું, પોતાના ઘરમાં રાખ્યા હોય, સંતો હોય તો સંતોની અંદર કોઈ એક સંત એ ઠાકોરજીને સેવતા હોય, તો એ ઠાકોરજીને ધરાવ્યા વિના એ કોઈ પણ વસ્તુ ઉપયોગમાં ના લે. અને આત્મનિવેદીપણામાં પાછું એવું કે પોતાને જે સ્વરૂપની સેવા કરતા હોય એ ઠાકોરજી મહારાજ આ છે ને, બીજા ઠાકોરજી મહારાજ હોય તો હું માનો કે આ ઠાકોરજી મહારાજની સેવા કરું છું ને મારી આત્મનિવેદન ભક્તિ આ ઠાકોરજી પ્રત્યે છે, તો એ ઠાકોરજી મારાથી કદાચ ક્યાંક દૂર છે તો હું બરાબર છે કે કંઈક કરું, પણ આત્મનિવેદી ભક્ત ક્યારેય પણ પોતાથી પોતાને જે ભગવાનનું સ્વરૂપ સેવવાનું એને દૂર ના રાખે, પાસે જ રાખે અને ભગવાનને ધરાવીને ભગવાન માટે બધું જાતે કરે. તુલસી તોડવાના હોય તો જાતે તોડે, ફૂલ ચડાવવાના હોય, હાર બનાવવાના હોય તો જાતે બનાવે, ભગવાન માટે થાળ બનાવવાનો હોય તો જાતે બનાવે. અને આત્મનિવેદી ભક્ત જે છે એ ક્યારેય પણ બીજી પોતાની નાતની અંદર બીજા લોકો હોય એને ત્યાં કોઈ દી ખાય નહીં. મર્યાદિત વૈષ્ણવોની અંદર આવું આજે પણ કેટલાક ઉંમરલાયક વડીલોમાં આવા જોવા મળે, અને આપણા સત્સંગી પરિવારોની અંદર પણ તમારી હજુ આગલી પેઢી, અત્યારની પેઢીમાં બહુ નહીં હોય પણ હજુ તમારા માતા પિતા એના માતા પિતા એની અંદર તમને એવું જોવા મળ્યું હશે કે ગામડાની અંદર જ્યારે તમે હો તો ઘરની અંદર તમને સ્નાન કર્યા વિના ઘરમાં ના જવા દે, સ્કૂલેથી તમે આવો તો પહેલાં સ્નાન બહાર કરાવે પછી અંદર પગ મૂકવા દે, એવા ઘણા બધા સ્ત્રી ભક્તો એ વધારે આવી ભક્તિ કરતા હોય પુરુષો કરતાં પણ. અને એવું ઘણા વડીલો તમે હશો એને યાદ હશે કે ભાઈ અમારા બા હતા એ આવા હતા, અમારા દાદા હતા એ આવા હતા, એ લોકો ટોયલેટ જાય તરત સ્નાન કરી લે, બધી પવિત્રતા બધી જાળવે,
ઘરની અંદર એવા જે ભક્તો હોય પોતાનું માટલું પણ જુદું રાખે કે બીજા બધા ઘરમાં ના પાડતા હોય તો પોતાનું પાણી પીવાનું માટલું જુદું, પોતાનો ચૂલો જુદો, પોતાની રસોઈ જુદી, એવું આત્મનિવેદી પણ અઘરું બહુ છે. મહારાજે કહ્યું અમને આત્મનિવેદી પણ બહુ વાલું છે. તો આત્મનિવેદી ભક્ત જેને થાવું હોય એ મહારાજ કે આજે પ્રતિજ્ઞા લે. મહારાજ આથમના બાર ઓરડાની દક્ષિણાર્ધે કોર બારી હતી અને બારીવાળી ઓસરીના ખંડમાં શ્વેત વસ્ત્ર ધારણ કરીને મહારાજ બેઠા હતા. મહારાજ કે જેને આત્મનિવેદી થાવું હોય એ કહો તો અમે અમારા લાલજી એને આપીએ અને એની સેવા કરવાની. એની અંદર સૌથી પહેલાં મહારાજે જ્યારે કહ્યું ત્યારે ઉત્તમ રાજાએ પ્રતિજ્ઞા કરી, દાદા ખાચર ઊભા થયા, મહારાજ હું આત્મનિવેદી ભક્ત આજથી થાઉં છું. ક્યારેય પણ મહારાજ ભગવાનને ધરાવ્યા સિવાય તમે મને જે સ્વરૂપ આપશો એને ધરાવ્યા વિના હું ક્યારેય જમું નહીં. અને પછી દાદા ખાચરને મહારાજે પોતે એક બાલમુકુંજીની મહારાજ સેવા કરતા હતા અને એ બહુ મહા ચમત્કારી પ્રસાદીના બાલમુકુંદ હતા. રૂપાની પેટી પ્રસાદીએ સહિત મહારાજે એમના જે વાઘા હતા, દાગીના હતા, બધા સહિત ઠાકોરજી આપ્યા અને ઉત્તમ રાજાને કીધું કે આ લાલજી તમારી વંશ પરંપરામાં પૂજજો ને પૂજાવજો. આ લાલજી અમારા વચનથી ઘણા પ્રતાપીને ચમત્કારી છે એમ થશે. ઘણા ભક્તોને એવી ઈચ્છા થાય કે અમારે ઘેર અમે છે ને નાના લાલજી રાખીએ, આવી ઈચ્છા થાય. પણ તમને સકારણ આ ઘનશ્યામ મહારાજ આપ્યા છે ને, આવા એ સકારણ આપ્યા છે. નાના લાલજીની સેવા કરવી એની અંદર બહુ નિયમો પાડવા પડે. ઘણા ભક્તોને એવો એક આનંદ હોય કે અમારા ઘરમાં અમારે ત્યાં બાળ લાલજી છે, માખણ્યા લાલજી છે, અમારે ત્યાં આવા નાના લાલજી છે, પણ એ લાલજીની એટલી બધી મર્યાદા પ્રમાણે સેવા કરવી પડે. કારણ કે અષ્ટ પ્રકારની પ્રતિમા છે એની અંદર જે ધાતુની પ્રતિમાઓ છે, આજે માનો પીવડા ઘનશ્યામ મહારાજ ન્યૂજર્સીમાં છે એની સેવા કઠણ છે. અહીંયા આગળ આ ઠાકોરજીની સેવા કરવી હોય એટલી કઠણ ના પડે, આ ચલ મૂર્તિ છે. અહીં હરિકૃષ્ણ મહારાજની સિંહાસનમાં સેવા કરવાની હોય એ કઠણ ના પડે. તમારે પડદો ખોલો છે, પડદો ખોલી દો, જળ ધરાવી દો, ઇટ્સ ઓકે. આત્મનિવેદી ભક્ત એવો હોય, એવું નહીં કે બાળ લાલજી જ રાખે. બીજી એક પ્રથા એવી પણ છે કે આત્મનિવેદી ભક્ત ભગવાનને ધરાવ્યા સિવાય પોતાના ઘર સિવાય બહારનું ના ખાય. એવા ઘણા ભક્તો સત્સંગ મધ્ય છે કે જે લોકો પોતાના ઘરનું જ ખાય, બહાર જો બહુ પાકો હરિભગત હોય તો એના ઘરનું ખાય, પણ જેને તેને ત્યાં સંબંધીને ઘેર જઈને ના ખાય. એને ખબર હોય કે અમારો સંબંધી ધર્મ નથી પાડતો તો એને ઘેરે ના ખાય, વંદન કરી લે. એટલે એમાં સમાજની મોહબતને તોડવી પડે, અઘરી તો બહુ છે. દાદા ખાચરે કીધું મહારાજ હું આત્મનિવેદી થાઉં. મહારાજ બહુ રાજી થયા. ત્યાં જીનાભાઈ પંચાળાના ઊભા થયા. મહારાજ હું આત્મનિવેદી થાઉં. મહારાજ કે જીનાભાઈ તમે આત્મનિવેદી થાશો તો રસોઈ કોણ કરશે? તમને આવડે છે રસોઈ? ઘણા ભગવાનના ભક્તો કે સ્વામી હું તમારા જેવો છું, મને કાંઈ આવડે નહીં. કે ભાઈ અમને તો ઘણું આવડે છે, અમને તો 200 માણસનું તમે રાંધવાનું કહો બધું રાંધી દઈએ. એકલી કથા કરવાની એમ નહીં, અમે એમના શાકોત્સવનું શાક કરવાનું થશે તો 200 માણસનું શાક અમે એકલા કરી દઈશું. સંતો તમે કોઈ ના આવો ને તો બોલો અમે 5 સાધુ રીંગણ સુધારીને 200 માણસનું શાક કરીને મૂકી દઈએ બાજુ પર, કઈ અઘરું ના પડે. હવે પેલા કે સ્વામી હું તો તમારા જેવો જ છું, મને કાંઈ ના આવડે. એટલે ભાઈ અમને જ ઘણું આવડે છે, થોડું શીખવું જોઈએ, કરવું જોઈએ, ઘરમાં રજસ્વલા ધર્મ પાડવો જોઈએ તો આવડી જાય. એ ધર્મ પાડે એટલે 3 દિવસ ખીચડીનું કુકર ચડાવવાનું થાય જાતે તો આવડે ને. પણ આ કે હું તો કશું કરું જ નહીં, એ તો બધું ઠીક છે, બધું શાસ્ત્રોમાં લખ્યું હોય, પણ હું કાંઈ પાડું નહીં, તો એને કોઈથી ખીચડી બનાવતા આવડે નહીં. અને બહાર ગયા હોય કોઈ તો હોટલનું ખાવું પડે કે આ ભૂખ્યો મરે, બેમાંથી એક થાય. અને ઓલાની અંદર તો આવડી જાય, રસોઈ આવડે. આત્મનિવેદી કેટલા ભગવાનના ભક્તો એવા છે જે પોતાના ઘરનું જ ખાય, બહાર નથી ખાતા ક્યાંય નહીં. સંબંધી જો સત્સંગી ના હોય પાકો તો સંબંધીને ઘેરે નહીં ખાવાનું. બોલો કેટલાક આત્મનિવેદી ભગવાનના ભક્તો એવા યુવાનો, આજથી વર્ષો પહેલાં એક યુવાન લગભગ 13 વર્ષ થઈ ગયા, એ યુવાન લગ્ન કરવા ગયો ઇન્ડિયા, બરાબર પાકો ભગત, અહીં બહારનું ક્યાંય ખાય નહીં, હોટલમાં નહીં ખાવાનું, ક્યાંય નહીં ખાવાનું. હવે લગ્નની અંદર રસોઈ થતી હોય તો તમે બધા રસોડા ઉપર બેઠા જો એટલે તમને ખબર જ હોય કેવી રીતે રસોઈ થતી હોય, ધડાધડી બોલતી હોય બધી બાજુની, અંધારાની અંદર રાત્રે
હેલોજન ઉપર રસોઈ થતી હોય, ત્યાં જીવડા ઉડતા હોય, મચ્છર ઉડતા હોય, બધું ઉડતું હોય, ત્યાં રસોઈ પેલો રસોઈ કરતો હોય, આ બાજુ જઈને બેડી ફૂંકતો હોય, નાવાનુંય નહીં, કાંઈ નહીં. પણ આત્મનિધિ ભગવાનનો ભક્ત ખાવા પીવામાં, જોવામાં, સાંભળવામાં, ત્યાં સુધી અમે સંતો છે ને એ આત્મનિવેદિ ભક્તિ કરવાવાળા, અમારે આત્મનિવેદિ ભક્તિ જ છે બધામાં. અમારું આ કપડું હોય ને તો આ ધોતિયા જ્યારે અમે નવા માટીથી રંગીએ તો અમારા કપડાં પણ સૌથી પહેલાં ઠાકોરજીને સ્પર્શ થાય પછી પહેરાય. અમારા ઉપયોગમાં આવેલી એક પણ વસ્તુ, આ ચશ્મા હોય ને તો ચશ્માની નવી ફ્રેમ બને, નવા ચશ્મા આવે ને તો સૌથી પહેલાં ચશ્મા ભગવાનના ચરણમાં સ્પર્શ થાય અને પછી ચશ્મા પહેરાય. એક પેન વાપરવા નવી જોઈએ છે તો એ પેન સૌથી પહેલાં ભગવાનનો સ્પર્શ થાય, ભગવાન પ્રસાદીની કરે પછી અમે વાપરીએ. કોઈ પેડ વાપરવા જોઈએ છે, કાગળનો પેડ, તો એક પેડ અમે જે યુઝ કરતા હોય એ પેડ સૌથી પહેલાં ભગવાનનો ટચ થાય અને પછી એ પેડ અમે વાપરીએ. પાણી, જળ ધરાવવાનું હોય તો તમે સંતોના સંતનિવાસમાં આવ્યા હશો એટલાને ખબર હશે, ત્યાં સંતોનું જે સ્ટેન્ડ છે રસોડાનું એની ઉપર એક લોટી પડી જશે, એક સ્ટીલની લોટી પડી જશે. એ લોટીમાં પ્રસાદીનું જળ પડ્યું હોય, પ્રસાદીનું ભગવાનને ધરાવેલું પાણી પડ્યું હોય. સંતોને જ્યારે જળ ધરાવવું હોય ત્યારે એ લોટીમાં જળ લઈ અને પ્રસાદીનું જળથી પછી પાણી લે, પણ સીધું આમ બોટલ તોડીને પાણી ના લે. બોટલથી જો લેવાનું થયું તો બોટલને ભગવાનને ધરાવે ગ્લાસમાં કાઢીને અને પછી જળ ધરાવે. આત્મનિવેદીપણું છે. પણ આનાથી થાય શું, તમારા ધર્મ બધા પડતા થઈ જાય. કારણ કે ભગવાનને જે વસ્તુ ના ધરાવાય એ ખવાય નહીં, પીવાય નહીં, વપરાય નહીં, એટલે શાંતિ બહુ થઈ જાય. એક જોડા સિવાય, એક પગમાં પહેરવાના જોડા ભગવાનના આગળ ના લઈ જવાય, બાકી બધી વસ્તુ. દવા છે ને ટાઇનોલ, એ ટાઇનોલની તમે આટલી ડબ્બી લાયા સંતો માટે, કે કોઈ પણ દવા, માનો કે મને કોઈ પણ થયું છે ને તમે એન્ટીબાયોટિક દવા લાવ્યા, તો એ દવાનું પેકેટ સૌથી પહેલાં ભગવાનના ચરણમાં સ્પર્શ થાય. ભગવાનને દવા નહીં ગળાવવાની, પણ ભગવાનના ચરણમાં સ્પર્શ થાય અને પછી એ દવાની ગોળી અમારા ઉપયોગમાં આવે. એક ટ્યુબ લગાવવાની હોય, એક ટૂથપેસ્ટ, નવી ટૂથપેસ્ટ હોય તો ટૂથપેસ્ટ પણ ભગવાનના ચરણમાં સ્પર્શ થાય અને પછી ટૂથપેસ્ટ વપરાય. એક બ્રશ નવું જોઈએ છે તો બ્રશ ભગવાનના ચરણમાં સ્પર્શ થાય અને પછી બ્રશ વપરાય. છે તો સહેલું ને આ બધું, આ બધું ભક્તિ બની જાય. પણ આ બધું કરવું, એ તમારે કરવું જીવનમાં, એ એપ્લાય કરી દેવું. એકવાર એપ્લાય કરો એટલે ટેવ પડી જાય. તમારે તો શું કરવાનું ખબર છે, જેટલા બ્રશ લાવો ને એ ઘરે પ્રસાદીના કરીને મૂકી દેવા, સમજા. જેટલા સાબુ લાવો ને બધા ભગવાનના ચરણમાં સ્પર્શ કરાવી દેવો કે આજે ભગવાન આટલું ખરીદીને લાવ્યા છીએ, આ બધું પ્રસાદીનું કરી દો, વર્ષમાં ગમે ત્યારે વપરાય, વાંધો નહીં, એવું કરી દેવું છેવટે. પણ બધું પ્રસાદીનું, સાબુય પ્રસાદીનો, એટલે આપણી ભક્તિ બની જાય, એ આપણું કર્મ ના બને. ભગવાનના સ્પર્શમાં આવેલી વસ્તુને આપણે લઈએ ને એ આપણી માટે પ્રસાદ થઈ ગયો, ભક્તિ થઈ ગઈ, નિર્ગુણ થઈ ગયો, એ આપણું કર્મ ના બને. આ આત્મનિવેદી ભક્તિ અઘરી તો ઘણી છે, પણ એ વર્ણન આવ્યું એટલે મેં તમને કરી. જીનાભાઈ કે મહારાજ, કે જીનાભાઈ તમે કેવી રીતે આત્મનિવેદી ભક્તિ કરશો, તમારે ત્યાં કોઈ રસોઈ રાંધનારું છે નહીં. મહારાજ વાલકી રસોઈ કરશે અને હું આત્મનિવેદી રહીશ. મહારાજ કે વાલકી કોણ છે, તો કે મહારાજ એ મારી ગોલી છે. મહારાજ કે ગોલી રસોઈ કરે ને તમે આત્મનિવેદી થાવ, રહેવા દો કે તમારે કાંઈ થવું નથી. પછી જસુબા ઊભા થયા, દાદા ખાચરના પત્ની, મહારાજ હું આત્મનિવેદી થઈશ, મારે ભટવદર આવે જાવું નથી, ભટવદર એનું પિયર, ત્યાં જાવું નથી, અને ભટવદર જો મહારાજ હું જઈશ તો મારી નાતમાં હું જમીશ નહીં. મહારાજ કે સાબાસ, અમારે જેને આત્મનિવેદી કરવાતા એ થઈ ગયા, અમારે જેને કરવાતા એ થઈ ગયા. મહારાજે કરવાતા જસુબાને આત્મનિવેદી ભક્ત કરવાતા. પછી મહારાજ બોલ્યા કે આ જસુબા છે ને એના બાપાએ અમને કાંડું સોંપેલું હતું નાગપાલ વરુએ, અને કહ્યું હતું કે આ તમારી દીકરી છે, તેમજ એને સત્સંગ સોંભાડ્યો અને બધાની મોર આત્મનિવેદીપણું લઈને નાતમાં ખાવું તજ્યું, માટે એના ઉપર અમે ઘણા પ્રસન્ન થયા, એ બહુ મહાપવિત્ર છે. એટલે વાલા ભક્તો એક વસ્તુ યાદ રાખવી, કદાચ આપણાથી ભલે ના પડે પણ કોઈ પાડતું હોય ને એને કોઈ ડિસ્ટર્બ નહીં કરવાના. કોઈ ધર્મ નિયમ આપણાથી વધારે પાડે છે, આપણા ઘરે આવ્યા અને આપણને એવું કે મને તમે જ્યુસ આપી દો ને ફ્રૂટ આપી દો, મને તમે જમવાનો આગ્રહ ના કરશો કારણ કે આમાં તમારું ડુંગળી લસણ નાખેલું હશે અને મને ક્યાંક આવી જશે, મારો પ્રોબ્લેમ થશે, રહેવા દો. ના ના, અમે તમારા માટે આ ડુંગળી લસણ વિનાનું બનાવ્યું છે, જો અમારું શાક જુદું છે તમારું શાક જુદું છે. પણ હવે શાક બનાવતા બનાવતા કંઈ યાદ રહ્યું ના હોય, ચમચો તો એકનો એક જ જતો રહ્યો હોય અંદર,
સમજો, આમાં ડુંગળી લસણ નાખ્યું, આમાં ડુંગળી લસણ વિના હોય, પણ ચમચો એકનો એક જ હોય, પાછો ક્યાંક મસાલો આવી ગયો હોય ક્યાંક અંદર, ઓ લાગે ભાઈ મને ફ્રૂટ આપી દો ને જ્યુસ આપી દો, આપણે રાજી થઈને ફ્રૂટ જ્યુસ આપી દેવું. જીવનમાં એક વસ્તુ યાદ રાખવી, આપણે ઊંચાઈ ઉપર ના હોઈએ પણ આપણાથી કોઈ ઊંચાઈ ઉપર વર્તે છે તો એને વર્તવામાં મદદરૂપ થવું. પણ સમાજ કેવો છે ખબર, સમાજ શું કે, હવે બહુ મોટા ભગત થઈ ગયા તમે, હમણાં હમણાં મંદિર જતા થયા છે ને, સાધુ પાસે બહુ બેહવા જાવ છો ને, આ એટલે આ બધું સાધુ જ કરાવે તમને. પહેલાં તો અમારી ભેગા બેહીને જમતા હતા ને બધું કરતા હતા ને, આપણે બધા ભેગા જ હતા ને પહેલાં, તે હવે સુધરી ગયા ને, તમે ધામમાં જાઓ ને અમે અહીં રહેવાના. એવું આમ કરીને ટોનો ટોન મારશે, મેનું મારશે, ગમે તે રીતે ઓલાને હેરાન કરશે, ઓલાને એવું બેડ ફિલિંગ કરાવશે કે હું કંઈક ખોટું કરું છું. ના, આપણે ન પાડતા હોઈએ તો કોઈ પાડે એના પ્રત્યે અહોભાવ. સમાજમાં એવા બહુ સજ્જનો હોય છે કે પોતે ભલે ઓછું પાડતા હોય પણ એ કે ભાઈ એ ભગવાનના ભગત છે ને, એ વધારે બહુ આગળ છે, એમને પાડવા દો, એમને કરવા દો. અને એવું કરવા દેવું જોઈએ તો એ બહુ મોટો ઉપકાર, અને આપણાથી થઈ શકે તો આપણે પણ કરવું જોઈએ. નહીં તો મેં તમને જે આગળ વર્ણન કર્યું ને એવું જ બધું દુનિયામાં છે, ખાવું પીવું જોવું, બાકી ઉપરથી રૂપાડવું. તમે શોરૂમમાં જાઓ ને, પેંડા ને આ પેલા ફરસાનના અને મિષ્ટાનના શોરૂમો ગોઠવેલા હોય ને, એના અંદર આમ પેંડા બરફીને બધી આમ વરખ લગાડેલી બધી મીઠાઈઓ ગોઠવી હોય ને, આમ દૂરથી બહુ સરસ લાગે, બહુ ફાઇન લાગે. પણ એ જે જગ્યાએ બનતી હોય ને, એની અંદર તમે ખાલી આમ ડોક્યુ જ કરો, કાંઈ કરવાનું નહીં, 5 મિનિટ ખાલી ને ઊભું રહેવાનું, 5 જ મિનિટ તમે જુઓ કેવું હોય, કેવી રીતે બનતું હોય. પણ જો આપણે ભગવાનને રાજી કરવા છે, તમે તો ધાર્મિક છો એટલે ભગવાનને રાજી કરવા છે, આપણા ઘરમાં ભગવાનનું એક મંદિર રાખીએ છે, ભગવાન માટે સરસ બનાવીને કંઈક ભગવાનને જમાડીએ, આપણા ઘરમાં બનાવીએ. આ બધાય ભગવાનના ભક્તો ઘણા બધા એવા છે, બધું પાડે છે, 2-2, 5-5 દિવસ ઘરની બહાર જાય તો પણ બધું લઈને જાય, પોતાની સાથે લઈ જાય. આ છોકરાઓ 2-12 વર્ષના હમણાં રહ્યા ને, તમે વિચારો એ લોકો અઠવાડિયું રહ્યા, ડેલી જે કપડાં સવારથી સાંજ સુધી પહેરે એ કપડાં રાત્રે પલાળી જ દેવાના, રાત્રે કાઢી જ નાખે, બીજે દિવસે એકનું એક કપડું પહેરીને અમારા પાસે નથી આવ્યા. હું રોજ વિચારું, હું પૂછું કે કપડાં, તો કે સ્વામી ગઈકાલના મૂકી દીધા, પછી 4-5 દિવસ બધા ભેગા ધોઈ નાખ્યા, પણ આજનું પહેરેલું કપડું કાલે ફરી ના પહેર્યું એને. કેમ? તો કે સંતો ભેગા રહેવાનું એટલે પવિત્ર રહેવું પડે, સંતોને કંઈક સેવાની જરૂર પડી, કોઈ જગ્યાએ કંઈ મૂકવાનું થયું, એકનું એક કપડું રિપીટ ના કર્યું એને. સત્સંગ રાખ્યો છે એટલે એને ખબર છે કે સંતો ભેગા રહે તો આમ રહેવું, આમ કરવું, 12 વર્ષનાને ખબર પડી જાય. પણ એને ઘરમાં પણ ટ્રેનિંગ એવી હોય એટલે એવું થઈ ગયું. આજના યુગમાં બધું કઠણ છે, પણ આ તો દાદા ખાચરને કર્યા એટલે દાદા ખાચર થયા થાય એટલે મેં તમને વાત કરી. આગળ દાદા ખાચરને મહારાજ રોજ એક માઘ મહિનો આવે, માઘ મહિનો એ આવશે હજુ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં, માઘ મહિનો આવે ત્યારે માઘ સ્નાન કરવાનું હોય, માટલા બહાર મૂકી દેવાના, માટલા મળે છે પાણીના ઇન્ડિયા જેવા મોટા, તો અહીંયા આગળ માઘ સ્નાન કરવાનું, માઘના મહિનામાં માટલા બહાર મૂકી દેવાના, તલ નાખવાના અને પછી સવારમાં એ માટલા વડે સ્નાન કરવાનું, એને માઘ સ્નાન કહેવાય. માઘ મહિનામાં નારાયણ ધરે મહારાજ રોજ રથ લઈને સ્નાન કરવા જાય ત્યારે મુક્તાનંદ છે ને દાદા ખાચરના રથમાં બેસાડે અને મહારાજ સ્વયં સ્નાન કરાવવા માટે લઈ જતા એમને, અને સ્નાન કરાવવા માટે મહારાજ ત્યાં એમને લઈ જાય અને મહારાજે 1 મહિના સુધી આવી લીલા ત્યાં આગળ કરી. બહુ જ દાદા ખાચર રાજી થયા અને મહારાજ પાસે જઈને એકવાર ધન્યાષ્ટક બોલવા માંડ્યા. શ્રીમદ સત્સંગી જીવનમાં ધન્યાષ્ટક છે એને કડીઓમાં મેં લખ્યું છે, તમે મારી ભેગા ગાતા જજો. ચરણો વડે ચાલો નાથ તમે, વૈરાગી તમ પાછળ ભમે, ઉન્મદ ગંગામાં સ્નાન કરો તમે, જીવ માત્ર ને તારો છો તમે, વૃક્ષો જાને અશ્રુ ભીના હોય, ફળ પુષ્પ છીલ ચિત જોય, જાને રોષેયો ઉભા તમને નિરખે, જન્મો જન્મની પ્રીતને અર્પે, પક્ષી ડાળીએ મૌન રહે, જાને મૂર્તિના આનંદમાં લહે,
મૃગ ઊંચી ડોક કરે જોવે, સ્થિર નેત્ર કરી ગતિ ખૂવે, ઉન્મત ગંગા પણ રાજી થઈ, ભક્તિ નિરવહાવે તમ પ્રતિ, હંસ રહે તવ મૂર્તિ મગનમાં, પક્ષી સ્થિર રહે છે ગગનમાં, સાધુઓ સાથે જળ ક્રીડા કરી, મારા ભાગ્યને મહત કરી, તમારો ચિંતવન રાધાએ કરી, ધન્યતાય અનુભવું હું સહી, ઉત્તમ રાજાની સ્તુતિ છે ખરી, સત્સંગી જીવને ગુથી કવિ, તૃતીય પ્રકરણ સોળ અધ્યાય, ધન્યાષ્ટક કર્યું ભક્તરાયે, ધન્યાષ્ટક કર્યું ભક્તરાયે. દાદા ખાચરનું ધન્યાષ્ટક શ્રીમદ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના સોળમા અધ્યાયમાં આવે છે. ધન્યાષ્ટક દાદા ખાચરે ગાયું એટલે ભગવાન આગળ આવી અને દાદા ખાચરે એક સ્તુતિ કરી છે. દાદા ખાચરે એવી સ્તુતિ કરી છે, હે મહારાજ, તમે ઉન્મત ગંગા પ્રત્યે સ્નાન કરવા જાઓ છો ત્યારે ઘરને સહિત કમંડળું હાથમાં લઈને તમારી ભેળા કીર્તન ગાતા ચાલતા સંત અતિશય શોભે છે, માટે સંતોને ધન્ય છે. ઉન્મત ગંગા પ્રત્યે તમે સ્નાન કરવા જાઓ છો ત્યારે વાટમાં જે વૃક્ષ આવે તે હેતથી તમારા દર્શન કરીને જાણે અશ્રુ ભીના, એટલે કે જાણે રડતા હોય હેતના આંસુથી, પ્રભુ એવા વૃક્ષો અમને દેખાય છે અને ધન્ય છે. પ્રભુ એ વૃક્ષો મૌન વૃત્તિ રાખીને તમારા દર્શન કરે છે માટે એને ધન્ય છે. એવી રીતે દાદા ખાચરે જે ગઢપુરની અંદર વર્ણન, મહારાજ જ્યારે સ્નાન કરવા ઉન્મત ગંગાએ જતા ત્યારે જે જે શોભાઓ બનતી એ બધાનું વર્ણન કરીને બધાને ધન્યતા અનુભવીને ધન્યાષ્ટક કર્યું છે. હવે એક લીલા બને છે આગળ. આજ્ઞા શ્રીજીએ કરી તે બલને, દાદાએ રાખી તે શિરોપરે, રાજ બા પાંચમાં બેન ઠર્યા, ત્યાગ વૈરાગ્ય રાખે તે જીવ્યા. આગળ દાદા ખાચરના આખ્યાનમાં એક કથા આવી ગઈ. રાજબા કરીને વાંકિયા ગામના એક યુવતી હતા. રાજબા કોણ હતા? એ તો જીવા ખાચર, જે દાદા ખાચરના કાકા ગઢપુરમાં હતા, એમના પત્ની હતા કુંવરબા, અને કુંવરબાના બહેન હતા સોનબા. એ વાંકિયા ગામે પરનાવેલા હતા અને સોનબાના દીકરી હતા, એ હતા રાજબા. 16 વર્ષની ઉંમરે એમને જીવન વ્યવહાર, આખો 16 વર્ષની ઉંમરે એમનો જીવન વ્યવહાર મહાયોગીની જેવો હતો. ત્યાગ ને વૈરાગ્યવાળા બહુ જબરા હતા. એમણે નક્કી કરેલું કે મારે સંસારમાં પડવું નથી, મારે સંસારમાં નથી પડવું, મારે તો ભગવાન જ આજીવન ભજવા છે. એટલે પોતે પોતાના માતા પિતાને કીધું છે કે મારે લગ્ન નથી કરવા. ત્યારે માતા પિતાને થયું છે કે આ રાજબાજુ નાના છે એટલે આવા વિચારો કરે, પણ મોટા થઈને પછી કોઈ છોકરાને લઈને ભાગે, એના કરતાં એના લગ્ન કરાવી દેવાય સારા. એટલે માતા પિતાએ વિચાર કર્યો કે આની બાળ બુદ્ધિ છે અને આ દીકરી છે તો પારકું ઘરેનું કહેવાય, એટલે એના લગ્ન નક્કી કરી દીધા ગોગરાડા ગામે. લગ્ન નક્કી કર્યા અને સામેના પક્ષથી શ્રીફળ ચુંદડીને ચાંદલો આવ્યો, વરપક્ષવાળા આપી ગયા. રાજબાના જે માતૃશ્રી સોનબા હતા એને રાજબાને કહ્યું, રાજુ તારી સગાઈ થઈ ગઈ છે, ચુંદડી ચાંદલોને વસ્ત્રને ઘરેના બધું આવી ગયું છે, જો. ત્યારે રાજબા કહે છે, માં મારે લગ્ન તો કરવા જ નથી, મારે આ ચુંદડી આવી એ મારે શા ખપની. ત્યારે સોનબા કહે છે, પણ રાજુ આ સોનેરી તાર ગૂંથી ચુંદડી તો જો. અને ત્યારે રાજબા એટલું જ બોલ્યા, માં બળી તારી ચુંદડી.
બળી તારી ચુંદડી, ત્યાં તો પટારા ઉપર એ ચુંદડી હતી ને, ભડ 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 બળવા લાગી. પછી તો રાજબા ત્યાંથી નીકળીને ગઢપુર જતા રહ્યા. ગઢપુર જઈને મહારાજને પ્રાર્થના કરે છે, પ્રભુ મારે તો લાડુબાને જીવબાની જેમ સાંખ્યોગ વર્તમાન રાખીને ભગવાન તમને ભજવા છે. મહારાજ કે વાંધો નહીં, ભજો. પણ ત્યાં રાજબાના માતા પિતા પાછા લેવા આવ્યા મહારાજને, કે પ્રભુ અમારે દીકરીને પરણાવવાની છે, અમારે એને કંઈ અહીંયા આગળ સાંખ્યોગી કરવાની નથી. મહારાજ કે ભલે તમારી દીકરીને લઈ જાઓ. રાજબાને બહુ વાત કરે છે એના માતા પિતા, પણ રાજબા કોઈ રીતે જવા તૈયાર થતા નથી. ત્યારે મહારાજ કહે છે, રાજબા જો ભગવાન તમારી ભેગા રહેશે, હું તમારી ભેગો રહીશ, તમારા માતા પિતાની આજ્ઞામાં રહીને એ જેમ કે એમ કરો. તમારે જો તમારે કોઈ પુરુષને તમારા શરીરને નથી અડવા દેવો, તો તમારા શરીરને પૃથ્વી પરનો નહીં, બ્રહ્માંડનો કોઈ પુરુષ દેવ પણ તમને નહીં અડી શકે. રાજબા મારું વચન છે, મને ભગવાન જાણો છો ને, દેવતા પણ તારા શરીરનો સ્પર્શ નહીં કરી શકે. પણ તારા માતા પિતાને રાજી કરવા માટે કેમ કર, હું તારી ભેગો છું. રાજબા પોતે પાછા જાય છે. માતા પિતાએ જબરજસ્તી, રાજબાની ઈચ્છા નહોતી, છતાં પણ ગુઘરાડા ગામે જ્યાં લગ્ન કર્યા હતા ત્યાં દીકરીને લગ્ન કરાવીને વળાવી છે. જે રાજબાનો પતિ હતો, જે દિવસે લગ્ન થયા તે દિવસે રાત્રે શયનખંડની અંદર રાજબા પલંગ ઉપર બેઠેલા છે, અને ત્યાં એમનો પતિ એ શયનગૃહની અંદર જ્યાં પ્રવેશ કરે છે ત્યાં એમને પલંગ ઉપર જાણે કોઈ સિંહણ બેઠી હોય એવા દર્શન થયા. પેલો તો ગભરાઈને બહાર જ જતો રહ્યો સીધો. બહાર જઈને ઓલા એના માતા પિતા બધાને કે કાં તો કોઈ આપણા ઘરમાં દેવી આવી ગયા છે, આને આપણા ઘરની અંદર રખાશે નહીં, આનાથી આપણું ઘર પવિત્ર થઈ ગયું, બાકી એમને જ્યાં જવું હોય ત્યાં રજા આપી દો. એમને ખબર તો હતી કે રાજબાને લગ્ન કરવા નથી, પણ રાજબા રૂપાળા બહુ હતા. રાજબા પાછા એવા હતા કે સેવાની અંદર પણ એવા જ આગળ હતા, એટલે એને એમ હતું કે આ દીકરી આપણા ઘરમાં આવે. એના પરિવારને પણ હતું કે આ દીકરી સારા ઘરની છે, આપણા ઘરમાં આવે. પણ પછી બધાએ ભેગા થઈને રાજબાને કીધું, તમે તો દેવી છો, તમને અમે પાછા વાંકિયા મોકલી દઈએ. તમે અમારું ઘર પવિત્ર કર્યું, બાકી અમારા ઘરમાં તમે નહીં રહો એવું અમને ચોક્કસ ખાતરી છે. ત્યારે રાજબા કે મારે વાંકિયા જવાનું નથી, મારે ગઢપુર જવાનું છે, મને ગઢપુર મૂકી જાઓ. અને ત્યારે સાસરિયા પક્ષના એ બધાએ રાજબાને ગઢપુર મૂકી ગયા. અને જ્યારે ગઢપુર મૂકવા આવ્યા ને, ત્યારે શ્રીજી મહારાજે એભલ બાપુને એમ કીધું છે કે તમારે ચાર દીકરીઓ છે, જીવબા, લાડુબા, પાંચુબા, નાનીબા, આ ચાર દીકરીઓ તમારે છે, એમાં તમને પાંચમી દીકરી હું તમને આપું છું, આ રાજુબા, આને પણ તમે એક ઓરડો કરી દો. પેલી ચાર દીકરીઓના ચાર ઓરડા હતા જ, એકમાં જીવબા ભજન કરે, એકમાં લાડુબા કરે, એકમાં પાંચુબા કરે, એમ રાજબાનો પણ ઓરડો એક તે દિવસથી મહારાજે ફાળવી દીધેલો. અને દાદા ખાચરે એભલ બાપુ ધામમાં ગયા પછી પણ એ આજ્ઞાને પાડી, અને રાજબાનું ભરણ પોષણ દાદા ખાચર કરતા. પાંચમા બેન તરીકે દાદા ખાચરે રાજબાને રાખેલા. કેવા હતા? વ્રત ટેક રાખવામાં સુરા, મૂર્તિમાં પણ ઉતર્યા પૂરા, લગ્ન કરી સિંહન રૂપે ભાસ્યા, સંસારીને દેવી તુલ્ય લાગ્યા, સંસારીને દેવી તુલ્ય લાગ્યા, જે મેં તમને કથા કીધી. એટલે રાજબાને એ લોકો પાછા ગઢપુર મૂક્યા આવેલા, અને ત્યાં રહીને રાજબા ભજન કરતા. એવા ત્યાગવાળા હતા કે એકવાર શ્રીજી મહારાજ ગુજરાત બાજુ ગયેલા, અને ત્યાંથી ચોફાડ અને એક રૂપાનો પ્યાલો આવેલો મહારાજને ભેટમાં, એ મહારાજે રાજબાને ભેટ તરીકે પ્રસાદી તરીકે આપ્યું. રાજબાએ તરત જ એ જીવબાને આપી દીધો, પણ પોતાની પાસે રાખ્યો નહીં. રાજબા સેવા કરવાની અંદર હંમેશા આગળ રહેતા. કેવા હતા? સેવા કરવામાં રહે સદા આગે, સેવા કરવામાં રહે સદા આગે, એ બધા થાકે પણ તે સેવા માંગે, બધા થાકે પણ તે સેવા માંગે, જાને સેવાથી હરી થાય રાજી, જાને સેવા
સાથે હરી થાય રાજી, જાને સેવાથી હરી થાય રાજી, જાને સેવાથી થાય રાજી, જીતી જાવી છે ધામની બાજી, જીતી જાવી છે ધામની બાજી, જીતી જાવી છે ધામની બાજી, જીતી જાવી છે ધામની બાજી. રાજબા એવા હતા કે જેને શ્રીજી મહારાજે ગરડા અંત્યના 24માં વચનામૃતમાં વખાણ્યા છે કે રાજબાને ત્યાગનું અંગ. લોયાના 3જા વચનામૃતમાં પણ આ રાજબાને શ્રીજી મહારાજે યાદ કર્યા છે કે જેને મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય ભગવાનને ભગવાનના સંતનો, એનાથી ભગવાનને સંતને અર્થે શું ન થાય. લોક લાજનો ત્યાગ કરે, ઘરનો ત્યાગ કરે, ગામનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય પુરુષનો ત્યાગ કરે. લોયાના 3જામાં આ લક્ષણ કીધા. ત્યાં પણ વાક્યના રાજબાઈને મહારાજે યાદ કર્યા છે. વચનામૃતમાં 2 વખત, ગઢડા અંત્યનું 24મું અને લોયા પ્રકરણનું 3જું, આ બંનેમાં આ રાજબાને મહારાજે યાદ કર્યા છે. બહુ યુવાન અવસ્થાના હતા રાજબા. સેવા પોતે માગી લેતા. એક વખત ગઢપુરમાં અન્નકૂટની સેવા હતી. મહારાજની આજ્ઞા લઈને જીવુબા અને લાડુબાએ મહારાજને રાજી કરવા માટે દિવાળીના દિવસોમાં અન્નકૂટ કરેલો. અન્નકૂટ કરવાનો હોય એટલે બધી વસ્તુઓ બનાવવાની હોય અલગ અલગ. આજે માનો કે અન્નકૂટ અહીંયા આગળ આપણે દિવાળી ઉપર કરવો હોય તો અલગ અલગ વસ્તુઓ એક કે 2 વ્યક્તિ કે 3 વ્યક્તિ કેટલું બનાવે, પણ બધા જ જો ઝાઝા ભાગના હોય ને બધાએ વેચી લે, આટલી વસ્તુ હું બનાવીશ, આટલી વસ્તુ તમે બનાવજો, આટલી વસ્તુ આ પવિત્રતાથી નાહી ધોઈ ભગવાન માટે બનાવવાનું છે ને ભગવાન જમવાના છે. ભગવાન છે ને પ્રદર્શન નથી ઈચ્છતા. ભગવાન પાસે ઘણા લોકો દેશની અંદર પણ એવું હોય કે ભગવાનને પાટોસો આવે ને તો સીધા જાય ફરસાણની દુકાને જઈને, મીઠાઈવાળાની દુકાને જઈને ત્યાંથી મીઠાઈઓ લાવીને ભગવાન આગળ ગોઠવી દે. દેખાય બહુ સરસ, એનો ફોટો બહુ સરસ આવે, ફોટો બહુ ફાઇન આવે, અને એમાં પણ તમે સરસ મજાનું બધું આમ રાચરચીલું બધું ગોઠવ્યું હોય તો એનો ડેકોરેશનનો ફોટો બહુ સરસ આવે. એની અંદર ભક્તિભાવ પણ અજ્ઞાની જીવને બહુ દેખાય, પણ જે સાચો ભગવાનનો ભગત હોય ને એને પ્રદર્શન લાગે. ભગવાનને શું લાગે? પ્રદર્શન. એના કરતાં તમે ઘરમાં બનાવેલી ખાલી ખીચડી જ ભગવાનને ધરાવી દો ને, રોટલી શાક ભગવાનને મૂકી દો ને, 2-5 ટામેટાન કાકડી મૂકીને ભગવાન આગળ અન્નકૂટ થાય ને તો ભગવાન કે બહુ સારો અન્નકૂટ થયો, આમાં જમી તો હકું, ઓલો આટલો બધો તે ગોઠવ્યો પણ આમાં લેવાનું શું? એક પણ વસ્તુ ભગવાન કે આમાં જમાય એવી નથી. તારી કાજુ કતરી છે બહુ સરસ ઉપર વરખવાળી, પણ આ ખવાય એવી નથી મારથી. તારા પેંડા 10 પ્રકારના તે મૂક્યા છે પણ એક ખવાય એવો નથી. એ બનાવ્યો તો એ કેવો હતો એ તો તું જોઈ આવી, તું તો ખાલી ફિનિશિંગ જોઈને લઈ આવ્યો બોક્સ. ના, તમારા ઘરે ઠાકોરજીની પધરામણી થવાની હોય ત્યારે ઘણી વખત ભગવાનના ભક્તો નવા હોય અને ખ્યાલ ના હોય તો એ શું કરે કે પેંડા કે બરફી કંઈક લઈ આવે સ્ટોરમાંથી. પછી ઘણા ત્યાં તો અમે જઈને તો પેકેટ ખોલવાનું બાકી જ રાખ્યું હોય એટલે અમને ખબર પડી જાય. પેલું જો ડીશમાં ગોઠવી દીધા હોય તો અમને ના ખબર પડે કે આ દુલીરામના છે કયા રામના છે એમ. ભગવાનને જ્યારે ભગવાન માટે બનાવે ત્યારે પવિત્રતાથી કરીએ, અતિ પવિત્રતાથી. ગઢપુરમાં અન્નકૂટની સેવા આવી, બધા બહેનો સેવા કરી કરીને થાકી જાય, પણ ત્યારે રાજબા સેવા કરવામાં થાકે નહીં, સેવા કરવામાં સદાય આગળ રહે. જે સેવા કરે છે એના કરોડો જન્મની કસર ટળી જાય છે. શ્રીજી મહારાજ ગરડા મધ્યના 25માં વચનામૃતમાં એમ કે છે, ઉકા ખાચર જેવું જેને સેવા કરવાનું વ્યસન પડે એની હજારો જન્મોની કસર ટળી જાય. સેવા કરવાથી આપણો જીવ ચોખ્ખો થાય, સેવા કરવાથી ભગવાનનો રાજીપો બહુ મળે. રાજબાઉ જાણતા હતા એટલે થાકે નહીં. રાત્રે કેટલાક બહેનો સૂઈ ગયા હોય ને તો એ રાજબા સેવા ચાલુ રાખે. અને આજે અહીં લોયાધામ ફ્લોરિડાની અંદર પણ અહીંયા આગળ એવી જ સેવા સ્ત્રી ભક્તો કરે છે ને તાળીઓથી વધાવો. અહીંયા આગળ અન્નકૂટ કરવાનો હોય ને ત્યારે 2-2 દિવસ 3-3 દિવસથી કેટલીક વસ્તુઓ તો એવી હોય ભીની હોય. લોયાધામ ન્યૂજર્સીની અંદર પણ એવી સેવાઓ થાય છે. લોયાધામ મેકનમાં પણ અન્નકૂટ કરવાનું હોય ત્યારે એવી સેવા થાય. લોયાધામ કેનેડામાં પણ એવી સેવા થાય છે કે ઓછા હોય. હવે ઘણી વખત ઓછા હોય, કેટલીક ભીની વસ્તુઓ હોય તો એ તો એવી જોઈએ 2 દિવસ પહેલાં જ બને. કોરી વસ્તુ હોય તો તમે 5 દિવસ પહેલાં બનાવી દો, પણ શાક બનાવવાનો હોય, કઠોળ બનાવવાના હોય કે અમુક વસ્તુ ખમંડ બનાવવાના હોય, એવી અમુક વસ્તુ એવી છે કે જે એ જ દિવસે બને અથવા એ દિવસની આગલી રાત્રે બને. લોયાધામ ન્યૂજર્સીમાં તો પાટોત્સવ હોય,
પાટોસો આજે હોય સવારની અંદર મહારાજના અભિષેક માટે જ્યુસો અને કેટલી બધી તૈયારીઓ, એ સ્ત્રી ભક્તોને જ કહેવાય. પુરુષ તો કાંઈ કરે ને ખુરશે બેસીને તાળી પાડે, ખુરશે બેસીને દર્શન કરે, ઓ મહારાજ બહુ સરસ અભિષેક હારો થયો, જો ખાણું છે જ્યુસ, રાત્રે પેલા તાજા જ્યુસ કાઢવાના એ બહેનોને, અન્નકૂટ બનાવવા માટે જે વસ્તુઓ બનાવવાની એ બહેનોને, હાર બનાવવાના ફૂલની પાંખડીઓ કરવાની, રંગોળી પૂરવાની એ બહેનોને. અત્યારે તો સારું, અહીં થોડી થોડી ગિરીશભાઈ પૂરતા હતા, જોયું તું મેં, સારું થોડું થોડું કરવું તો એટલી રાહત રહે. પણ ઝાઝા ભાગનું એને હોય એટલે થાકતો લાગે, સહજ છે. આજે 5 દિવસનો એ પારાયણ હોય અને 5 દિવસનો ઉત્સવ રાખ્યો હોય અને આપણી રસોડાની વ્યવસ્થાઓ હોય ને પાછી તો જલ્દી થઈ શકે, પણ ઓછી વ્યવસ્થામાં કરવાનું હોય. હમણાં મને તો ખબર પડી કે હમણાં ગયા વીકના આગલા વીકે જ્યારે આપણે દાદાની સભા હતી ને પૂરીઓ કરવાની હતી, ત્યારે બહેનો બાર તાપની અંદર પૂરીઓ બનતા હતા, બહારની સાઈડ તેલનું કડવ્યું કે બહાર કાઢીને તાપમાં, આ ભગતે મને કીધું કે તાપમાં બહેનો પૂરીઓ બનતા હતા, કેટલું અઘરું પડે. એસીમાં રહેવાવાળા, અમેરિકામાં રહેવાવાળા, સારી ગાડીઓમાં ફરવાવાળા એને તાપની અંદર પૂરી કરવાની હોય એ કેટલું કઠણ પડે એ વિચારો તમે, અને છતાં પણ એ કરી શકે એને તાળીઓથી બતાવો, નહીં તો થાય નહીં, ના થાય. એનો અર્થ હું એવો નથી કહેતો કે એને કરાયા જ કરવું એવી રીતે, ના, વ્યવસ્થા કરવી છે, બધી વ્યવસ્થા થઈ. પણ મારો કહેવાનો અર્થ એ છે, એ શ્રદ્ધા વિના ના થાય. એને કોઈ પગાર નથી આપતું, એને કોઈ પગાર નથી આપતું, એને કોઈ હાર નથી પહેરાવતું, એને કોઈ એવી રીતે બિરદાવતું પણ નથી. આ તો માનો કે અમને આ ભગતે વરી મને કીધું કે પેલે દિવસ આવું હતું સ્વામી, ત્યાં છત્રી ગોઠવી, આ ગોઠવી, મેં કહું શું કામ છે, મને કે આવું થયું, એને મને કીધું, બાકી અમે તો જોવાય ના જવાના હોઈએ, તો કોઈએ કીધું તો અમને ખબર પડી કે આવું આવી રીતે પણ સેવા કરવાવાળા છે. તો એ સેવા ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચે છે, ભગવાનના હૃદય સુધી પહોંચે છે, કારણ નિસ્વાર્થ ભાવે થાય છે, નિષ્કામ ભાવે થાય છે, કેવળ પોતાના જીવના કલ્યાણને અર્થે થાય છે, પોતે ભગવાનને રાજી કરવા માટે થાય છે, બીજો કોઈ ઉદ્દેશ એમાં નથી, કોઈ ઉદ્દેશ નથી, કોઈ અહીંયા આગળ કોઈ ધાર્યું એમનું થઈ જશે એવું નથી, બધું જ ભગવાનને સંતો કે એમ કરવાનું છે, એની આજ્ઞામાં રહીને કરવાનું જ બધાએ. છતાં પણ ભગવાન સંતો ભક્તોને રાજી કરવા માટે જે આવું કરી શકે છે ને કરોડો વંદન છે, જે જે ભગવાનના ભક્તો સત્સંગમાં જ્યાં જ્યાં કરી શકતા હોય એને કરોડો વંદન છે, કારણ કે એવા ભક્તો વિના સત્સંગને ચલાવવો અઘરો છે. એકલી વાતોથી સત્સંગ ના આલે, ડીશ તો જોઈએ જ. આ સ્વામિયાણ સંપ્રદાય છે, બીજા સંપ્રદાયમાં આલે સમજ્યા, બીજા સંપ્રદાયમાં એવું છે કે તમે બીજા માનો કે દેશમાં તમે મંદિરોમાં જાઓ તો મોટા મોટા તીર્થો ને મોટા મોટા મંદિરો કહેવાય, પણ તમે મંદિરમાં દર્શન કરવા જાઓ પછી જમવાની વ્યવસ્થા તમારે જાતે કરવાની હોય. એ મંદિરોમાં બધી જગ્યાએ વ્યવસ્થા ના હોય, અત્યારે આ યુગ પ્રમાણે થોડી થોડી ઘણે બધે થવા લાગી છે, પણ આથી વર્ષો પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ આ પાવડો તાવડો ને તગારું, પાવડો તાવડો અને તગારું, સ્વામિનારાયણ સંપ્રદાયમાં બાંધકામ ચાલુ જ હોય, પાવડો ને તગારું બે ચાલુ જ હોય સમજ્યા, અને તાવડો આ ચાલુ જ હોય સમજ્યા ને, એ પાવડો તાવડો ને તગારું, અરે પાવડો તાવડો નગારું, આરતી સ્તુતિ કથા, તાવડો એટલે રસોઈ અને પાવડો એટલે બાંધકામ, આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાલુ જ હોય. તમે ગમે ત્યાં જાઓ હોય જ, અને એની વ્યવસ્થા પણ હોય, તમે કોઈ પણ મંદિરમાં જાઓ તો જમવાની વ્યવસ્થા હોય 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 જ. એ સ્વામિનારાયણ સંપ્રદાય અંદર પહેલેથી છે, સેવા વિના કેવી રીતે થાય, અને આ વિદેશોની અંદર તો સેવાથી જ થાય, અને સેવા કરવાવાળા ભગવાનના ભક્તો હોય તો થાય. રાજબા થાકતા નથી, સેવા કરવામાં હંમેશા આગળ, બધા બહેનો થાકે તો કે મને સેવા આપી દો, ઘંટલો લઈને પોતે લોટ દળે રાત્રે જ્યારે બહેનો બધા સૂઈ જાય વસ્તુઓ બનાવીને, ત્યારે બીજે દિવસની વસ્તુ બનાવવા માટે જે લોટ દળવાનો હોય હાથથી, રાજબા આખી રાત ભગવાનની મૂર્તિને સંભાળીને લોટ દળે, આવા રાજબાની સેવા હતી, તાળીઓથી વધાવો એને, વિચારો. મહારાજે જ્યારે આ અન્નકૂટ કર્યો ત્યારે આમાં બહુ સરસ એક સેવાની વિગત લખી છે, હું વાંચું છું, સાંભળો. અન્નકૂટનો સામાન અતિ હર્ષે કરીને કરવા માંડ્યા, તેમાં પ્રથમ મંગળને અર્થે વસઈની ડાંગરને ખાંડી, તેમાં અખંડ ચોખા કાઢ્યા. આ બધું અન્નકૂટ કરવાની અંદર આ બધી પહેલાંની જૂની રીતો, પહેલાં છે ને અખંડ ચોખા કાઢે ડાંગર ખાંડીને, એની શરૂઆત ત્યાંથી કરે. પછી ધોળા ઘઉંના લોટ સુંદર ઝીનો દળીને તૈયાર કર્યો, આપણે તો ખાલી બેગોદ લાવવાની, દળવાનો તો છે નહીં હાથથી.
તૈયાર કર્યો. અન્નકૂટની સામગ્રી કરવા કાજે રહ્યા જે ગંગાદિક બાઈઓ તે ચના ને મગની સુંદર વડી કરવા માંડ્યા. એક સમાધિવાળા બાઈ હતા, પાપડ કરતા હતા, તે વેલણ લઈને પાપડ વણવાનો આરંભ કર્યો. એમને ત્યાં મહારાજનું સ્મરણ થયું, તે જાણે થાળી ઉપર મહારાજ બેઠા છે અને પાપડ ક્યાં વણે. સેવા કરવા વાળાએ આ એક શીખવાનું, સેવા કરતા કરતા ભગવાનને હંભારવાના. પાપડ વણે તો થાળી ઉપર પાપડ દેખાય, એટલે હાથમાં વેલણ લઈને બેસી રહ્યા તો કોઈક સેવ વનતા પાટિયા ઉપર દર્શન થાય. સેવના પાટિયા ઉપર ઘસે ને તો સેવના પાટિયા ઉપર ભગવાનના દર્શન થાય. તે ભગવાનને તેલ ચોડતા હોય તે સેવ વન્યાની સ્મૃતિ ન રહે. કોઈકને એકાંતમાં મહારાજે ઠેકડી જેવું વચન કહ્યું હોય, મહારાજે કોઈકને હસ્યા હોય, મહારાજે કોઈ સાથે મસ્કરી કરી હોય, તો એમને એવું થાય, લોટ ચાળતા સ્મરણ થાય, તો ચાળની હાથમાં રાખીને ઘડી બે ઘડી ખડખડ હસ્યા જ કરે. આવી એ સ્ત્રી ભક્તોની સ્થિતિ થઈ ગઈ હતી. સેવા કરીને કોઈકને ખાંડણિયામાં ખાંડતા ખાંડણિયા ઉપર દર્શન થાય, તે સાંભેલું હાથમાં રાખીને બેસી રહે, એવી રીતે સર્વે ક્રિયા કરતા એને ભગવાનના કીર્તન અને નામ સ્મરણનો એકતાર નાદ થતો. એવી રીતે રાત દિવસ કામ કરતા, કેટલાકને માળા ફેરવાનો નિયમ હતો કે મારે રોજ માળા ફેરવી, 50 માળા ફેરવી, આવા અન્નકૂટ કરવાનો હોય તો નિયમ કેવી રીતે રહે, માળા ફેરવાના નિયમ એકે નિયમ ના થાય. તો એ સ્ત્રી ભક્તો શું કરતા, વડીને 108 ગોળીઓ કરીને ખાટલા ઉપર નામ લેતા મેલે સ્વામિનારાયણ, પેલી વડી બનાવવાની હોય ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આવી રીતે કરે. કેટલા સંતો છે ને જેને અભ્યાસ હોય એવા સંતો, પહેલાં રોટલી, અત્યારે તો માનો કે અમે સંતો 5-5, 6-6 રહેતા હોય, પણ જ્યારે બહુ મોટું મંડળ જ્યારે રહેતું, જ્યારે એક જ સ્થાનમાં અમે રહેતા ત્યારે 50-60 સાધુઓ એક જગ્યાએ રહેતા, આટલી બધી સંસ્થાઓ નહોતી તે દી, તો 50-60 સાધુની રોટલી કરવાની હોય, બે પડવારી રોટલી જ કરવી પડે, બે પડવારી રોટલી કરવાની હોય તો કેટલા બધા પડ કરવા પડે, તો એ રોટલી કરવાની હોય તો સંતો રોટલી કરતાં કરતાં આ પડ હોય ને એ પડને આમ રોટલી કરીને આમ ઉખેડે, ત્યાં બે ચિહ્ન અને બે તિલનું ધ્યાન કરે, એક રોટલીના બે પડ ઉખેડે એટલે મહારાજના બે ચિહ્ન સંભારે, કે અષ્ટકોણ ને ઉર્ધ્વરેખા બધા થઈ અને 108 થાય, એટલે 108 આખી મહારાજની મૂર્તિમાંથી આમ બહાર નીકળે ને ત્યાં ખબર પડી જાય કે 108 રોટલી થઈ ગઈ છે. બોલો, તિલ ચિહ્ન ઉપરથી રોટલી ગણે એવા પણ ભગવાનના સંતો સત્સંગ મધ્ય છે, કે તિલ ચિહ્ન ઉપરથી રોટલી ગણી નાખે, રોટલી ઉપરથી તિલ ચિહ્ન નહીં, તિલ ચિહ્નનો પાઠ પૂરો થાય, મૂર્તિમાં આમ પૂરું થઈ જાય ઉપર, એટલે ખબર પડી જાય કે આટલી જ રોટલી થઈ હોય. એક રોટલીએ આ ચિહ્ન, બીજી રોટલી આ ચિહ્ન, ત્રીજી રોટલી આ ચિહ્ન, આખી મૂર્તિનો આ બાજુ પાઠ થઈ જાય, આ બાજુ રોટલી પૂરી થઈ જાય. લાગે શું રોટલી કરે છે, પણ કરે છે શું, મૂર્તિનું ધ્યાન. આ સ્વામિનારાયણ સંપ્રદાયની રીત છે. તમે જ્યારે સેવા કરો એમાં પણ રસોડાની અંદર સેવા કરવાવાળા સ્ત્રી ભક્તો હોય, તમે પુરુષ ભક્તો સેવા કરવા ગયો હોય, રસોડામાં જ્યારથી સેવા કરવા જાઓ ને ત્યારથી એક નાનું સ્પીકર મૂકી દો, નાનું એક ટેપ રેકોર્ડ રાખો, કે તમારા ફોન દ્વારા એના સાથે જોઈન્ટ કરી દો, એક નાનું JBL સ્પીકર રાખવા, કે મોટા સ્પીકરમાં કંઈ મૂકાય એવી વ્યવસ્થા કરી દેવી, હરિસ્મૃતિ અંદર મૂકી દેવી, ધૂન મૂકી દેવી, સંતોની કથા મૂકી દેવી, અને એ ચાલુ હોય એની સાથે બિલકુલ જરૂરિયાત પૂરતું બોલવાનું, બાકી વધારે પડતું નહીં બોલીને સેવા કરવાની પૂરી કરીએ છીએ, કંઈ બીજું બોલવાનું નહીં, જરૂર પડે પાણી લાવો, લોટ લાવો, બસ એટલી જરૂર પડી, એ સિવાય પેલું વાગતું હોય એ સાંભળતા સાંભળતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં કરતાં શાક બનાવો, ખીચડી બનાવો, પૂરી બનાવો, મિષ્ટાન બનાવો, એ ભજન કરતાં કરતાં જો એ રસોઈ થાય, સેવા થાય, તો એ સેવા જેટલી સેવાનું ફળ થાય એનાથી 100 ગણું ફળ વધારે આપે, 1000 ગણું ફળ વધારે આપે, અને એ પ્રસાદ જે જમે એને પણ ભજન થાય. એટલે અહીં રસોડામાં પણ આપણે એવી વ્યવસ્થા હવે કરી દઈએ, પેલું TV છે ને એની અંદર કંઈક ને કંઈક ચાલ્યા કરે, બધા જમાડતા હોય ને ત્યારે પાછળ, એટલે હમણાં 2 વીકમાં કરી દઈશું કે એમાં કંઈક ને કંઈક ચાલ્યા કરે અને અંદર કંઈક ને કંઈક વાગ્યા કરે, એટલે બધા જ્યારે ઠાકોરજી જમાડતા હોય, પ્રસાદ લેતા હોય, ત્યારે ત્યાં હરિસ્મૃતિ ધૂન કંઈક ને કંઈક ચાલતું હોય, જેના દ્વારા પ્રસાદ લે એને પણ સારું થાય. અને સેવા કરવાવાળાએ તો ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે સેવા કરો ત્યારે આપણે આ કોઈ ઘરની વસ્તુ બનાવતા નથી, મંદિરનું કરીએ છીએ, સેવા કરતાં કરતાં ભજન, સ્વામિનારાયણ સ્વામિનારાયણ અથવા કીર્તનો બોલો, એક કીર્તન બોલે બીજા ઝીલે, એવી રીતે જેમ આ ગઠપુરવાસી સ્ત્રી ભક્તો કરે છે એવી રીતે સેવા કરીને ભગવાનના અનુસંધાને સેવા કરવાથી ભગવાન અતિશય રાજી થાય. રાજબા છે એ રાજબા સેવા કરવામાં સદાય આગે કેવા હતા, રાજબા કેવા હતા,
મીઠા વિનાના અન્નને જમે. ત્યાગજો રાજબાનો, મીઠા વિનાના અન્નને જમે, કોઈ ધાતુને ક્યારે ન અડે, પૈસો રાખ્યો નથી પોતા પાસે, ઘી ગોળ સાકર દૂધ ત્યાગે, ભૂલે પુરુષને જુએ કોઈ વાર, મુખ જોઈ કરે ઉપવાસ, વિષ હાથથી નજીક આવે, ઉપવાસ કરે મુક્ત ત્યારે, ત્યાગના કીર્તનો નીત ગાય, થાળમાંથી પ્રસાદી જમે ભાત, કાષ્ઠના વાસનમાં લઈ જમે, પાથર્યા વિના સુવે અવની. રાજબાનો ત્યાગ કેવો હતો? મહાતપસ્વીની, હાથમાં કંકન પહેરતા નહીં, હાથમાં બંગડીઓ નહોતા પહેરતા, માથે મુંડો રાખતા, માથા ઉપર મુંડો, વાળ નહોતા રાખતા, આંખમાં આંજન આંજતા નહીં, આંખની અંદર આંજન ના આંજે. એકાદશી, ધારણા પારણા, ચાંદ્રાયણ વ્રત હંમેશા કર્યા કરતા. ચાંદ્રાયણ વ્રત ચાલુ જ હોય, ધારણા પારણા ચાલુ જ હોય, એકાદશીના ઉપવાસો નકોરડાને નિર્જળા ચાલુ જ હોય, એમનું શરીર શાસ્ત્રમાં લખ્યું છે, નીલકંઠ વર્ણીને જેમ નાડીઓને હાડકા દેખાતા, એમ રાજબાની નાડીઓને હાડકા જ શરીરમાં હતા, માંસ તો હતું જ નહીં. આવા ત્યાગવાળા હતા. ત્યારે મહારાજ ગઢડા અંતેના 24માં કે રાજબાને ત્યાગનું અંગ, ત્યાગનું અંગ. કેવા ત્યાગવાળા હશે બોલો? આ રાજકુંવરી હતા, આ કોઈ ગરીબના દીકરી નહોતા, રાજકુંવરી હતા. રાજકુંવરી, વાંક્યાના રાજકુંવરી હતા પોતે, છતાં પણ લાડુબા જીવબા એના સંગે કરીને આવા સંસ્કાર પડેલા. અને આ કોઈ મોટી ઉંમરના નથી કે આ 25 વર્ષની ઉંમર નહીં, આ ખાલી 18 વર્ષની ઉંમરે રાજબાનું આ અંગ હતું. 16 વર્ષથી આવું કરતા હતા, 18 વર્ષની ઉંમરે રાજબા આવું કરતા. કેવળ મીઠા વગરનું અન્ન જમતા, અન્નમાં મીઠું પણ નહીં નાખવાનું. હારું અન્નમાં તમે બધુંય ના હોય તો હાલે, પણ સ્વામી વાતોમાં કે અન્ન મધ્ય મીઠું તો જોઈએ, થોડું તો થોડું, ભલે કોઈને બ્લડ પ્રેશર વધારે હોય તો ઓછું મીઠું જમે, પણ મીઠું થોડુંક તો જોઈએ, ધોળું નહીં તો લાલ લે, પણ જોઈએ ખરું, મીઠું જોઈએ. આ તો અન્ન મીઠા વિનાનું અન્ન જમે, એ પણ દિવસમાં એક જ વાર જમે, પાછા બે વખત નહીં, મીઠા વિનાનું અન્ન પણ એક વાર. આવાની તો વાતો થાય, આપણે વાતો સાંભળીએ, પાવન આપણા કાન થાય ને, જીભ મારી પાવન થાય, નહીં તો આપણને આવું અઠવાડિયું રાખ્યા હોય ને દવાખાને દાખલ કરવા પડે. બોલો કેવા હતા? ઘી ગોળ સાકર દહીં દૂધ ક્યારેય લેતા નહીં, આ કશું નહીં ખાવાનું. જાડા ખાદીના વસ્ત્ર પહેરતા, જાડા એકદમ ખાદીના વસ્ત્ર પહેરે, જીવન પર્યંત કોઈ ધાતુને હાથે કરીને અડ્યા નહીં, એક પણ ધાતુ અડ્યા નહીં. માટાના માટલી, પેલા માટીના હાંડલામાં જ રસોઈ થતી પહેલાં તો, આમાં મીઠા વિનાનું ખાવાનું હોય, લોટ બાફી નાખે, ખીચડી કરી દે, બસ બીજું કાંઈ જમવાનું હોય નહીં, ધાતુને અડ્યા નથી. પોતાનો કરીને એક પૈસો રાખ્યો નહોતો, બાકી સંખ્યોગી બહેનો હોય ને એ પૈસા રાખી શકે. સંખ્યોગી માતાઓ અમારા સાધુ જેવા જ બધા ધર્મ નિયમ પાડે, અમારે જેમ સંસારનો ત્યાગ છે એમ એ સાંખ્યોગી માતાઓને ત્યાગ જ હોય સંસારનો, બધું જ સેમ હોય. પણ ફેર કેટલો છે કે અમે સાધુ છીએ ને એ અમે, અમારે કોઈ આ શરીરના સંબંધી સાથે કે પરિવાર સાથે કોઈ સંબંધ ના હોય. જ્યારે સાંખ્યોગી માતાઓ એવી રીતે રહી શકે, માનો કોઈ સ્ત્રી ભક્ત છે, એમને એવું છે કે મારે સાંખ્યોગ વર્તમાન પાડવા છે, તો એને સ્ત્રીનું શરીર છે એટલે એના માથે જોખમ જાજું છે. એટલે શાસ્ત્રોમાં એના માટે એવી વ્યવસ્થા છે કે પોતાના ઘરમાં રહીને પણ પોતાના પતિની અને પોતાના પિતાની, પોતાના પરિવારની મંજૂરી લઈને ઘરમાં સાંખ્યોગ વર્તમાન પાડી શકે. એમનો ગેસનો ચૂલો જુદો, એમની રૂમ જુદી, બધું જ. કોઈ પણ પ્રસંગો હોય ક્યાંય જાય નહીં, જેમ સાધુ રહે એવી રીતે ઘરમાં રહે, એટલે એમનું ભરણ પોષણ એમના પરિવારજનો કરે. એવા સાંખ્યોગી માતાઓ કચ્છ બાજુ ઘણા છે. અને ઘણી જગ્યાએ એવું છે કે સાંખ્યોગી માતાઓ 5-10 ભેગા થઈને એક મંદિરમાં ભજન કરતા હોય, એક મંદિરમાં રહેતા હોય, એમાં રહીને ભજન કરતા હોય, પણ એ પૈસા રાખી શકે. સાધુ પૈસા ના રાખી શકે, પણ એ પૈસા રાખી શકે સાંખ્યોગી માતાઓ. પોતાની પોતાના અમુક જે નિજી ખર્ચ હોય એના માટે કોઈ સંબંધી આપે, પોતાના ભાઈ આપે, તો એ રાખી શકે છે પૈસા, કારણ કે એમનું સ્ત્રીનું શરીર છે જેના કારણે ક્યારેય પણ એમનું શોષણ ના થઈ જાય, એને અર્થે ભગવાને છૂટ આપેલી છે. પોતાના પિતાના ઘરમાં પણ રહી શકે,
પોતાના ભાઈઓ ભેગા પણ રહી શકે, સંબંધી ભેગા પણ રહી શકે, અને એમાં રહીને અલગ રહે, જુદા રહે, અને મંદિરમાં પણ રહી શકે જો વ્યવસ્થા હોય તો. તો કેવળ મીઠા વગરનું અન્ન જમતા, જાડા ખાદીના વસ્ત્ર પહેરતા, જીવન પર્યંત કોઈ ધાતુને હાથે કરીને અડ્યા નહીં, પોતાનો કરીને એક પૈસો રાખ્યો નહીં, પાણી પીવાની તુંબડી, લાકડાની તુંબડી સંતો રાખે ને એવી લાકડાની તુંબડી રાખતા, કઠારી રાખતા, કાછલીમાં પણ પાણી પીતા, કાછલી આવે ને પેલી નાળિયેરની, બસ એમાં પાણી પી લે, પણ ધાતુનો ઉપયોગ ના કરે, રાજબા કેવા હશે. કાષ્ટના વાસણ, કાષ્ટના વાસણમાં જમતા, લાકડાનું સંતોનું પત્તર આવે ને એમાં જમી લેતા, પૃથ્વી ઉપર કંઈ પાથર્યા વિના સૂતા, જીવન પર્યંત પૃથ્વી ઉપર કંઈ પણ પાથર્યા વિના લીપનવાળી ભૂમિ પર જ હોઈ જતા, ઓછી કોઈ નહીં, પાથરવાનું નહીં, ઓઢવાનું નહીં. બોલો, આવી રીતે એ રહેતા. કોઈ પુરુષનું મુખ કે શરીર જોવાઈ જાય, ક્યારેય પુરુષ સામું જોવે જ નહીં, પણ કોઈ વ્યવહાર કાર્ય પ્રસંગે જતા આવતા ક્યારેક જો પુરુષનું મુખ જોવાઈ જાય અથવા પુરુષનું શરીર જોવાઈ જાય તો ઉપવાસ કરતા. પુરુષ 20 હાથથી નજીક આવે, પોતે જ્યાં બેઠા હોય કે ઊભા હોય એ 20 હાથથી પુરુષને દૂર રાખે, પણ 20 હાથની અંદર જો એની રેન્જની અંદર પુરુષ આવી ગયો તો ઉપવાસ કરતા. આટલા કડક નિયમ પાડતા રાજબા. શ્રીહરિ સિવાય કોઈ પુરુષ સાથે બોલ્યા નથી, કોઈ પુરુષ સાથે નહીં. ત્યાગના કીર્તનો ગાતા અને વાંચતા, ત્યાગના જ કીર્તનો, મને સ્વપ્ન ન ગમે સંસાર, એવા જ બધા કીર્તનો ગાય. સંસારીના સુખ એવા જાંજવાના જળ જેવા, આવા કીર્તનો ગાય કે સંસારના સુખ બધા જાંજવાના જળ જેવા છે, ત્યાગના કીર્તનો. અને જેટલા વ્રત ધર્મશાસ્ત્રમાં કયા છે બધા પોતાના દેહે કરીને કર્યા હતા. બોલો, જેટલા વ્રતો શાસ્ત્રમાં કીધા છે, વ્રત ઉપવાસો બધું જ એમને કર્યું હતું, એક પણ વ્રત બાકી નહોતું. શ્રી રાજી થઈને થાળ આપે ને તો થાળમાંથી ખાલી ભાત જમે, પેલું બીજું બધું દાળ હોય, બધું મસાલાવાળું હોય ને, ફરસાણ હોય, આપણે શું ગોતીએ થાળમાંથી? થાળ આવ્યો હોય અને આપણને કે આમાંથી લઈ લો, તો આપણે એકદમ સિમ્પલ ભાત મોળો હોય એવું લઈએ? ના ના ના, ભજીયા હોય, લાડુ હોય, પેંડા હોય, બરફી હોય, ભાત દાળ પડ્યા રે, બાકીનું બધું જતું રહે. આપણે તો અન્નકૂટની પ્રસાદી આમ આવી હોય કે ઠાકોરજીના અન્નકૂટની પ્રસાદી છે તો એમાંય આંગળી કરી, ઓલું 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 ઓલું, બધું પ્રસાદી જ છે ભાઈ, લો ને, કે ના પેલું આપો, એ મને બહુ ભાવે છે. આપણે તો ભગવાનની પ્રસાદીમાં કયું ભાવે છે ગોતીએ, અને રાજબા અંદરથી ખાલી ભાતનો પ્રસાદ એ થોડીક લે, બાકી બધો થાળ આપી દે બીજાને. મહારાજ રાજી થઈને થાળ આપ્યો ને તો મહારાજનો પ્રસાદી પણ તેલ ઘીને વઘારવાળું કાંઈ ના જમે. તમને તો આ વાતો કરવાની, પણ અમારે તો લાગવું પડે ને, પણ અમે વંદન જ કરી લઈએ કે રાજબા તમને વંદન તમારા ચરણમાં, અઘરું છે. શ્રી રાજી થઈને થાળ આપે તો થાળમાંથી એક ભાતની પ્રસાદી જમતા. તેમણે જીવ્યા ત્યાં સુધી મહારાજની મૂર્તિનું ધ્યાન ભજન કર્યા કર્યું, મુમુક્ષુ બહેનોને કથા વાર્તા કર્યા કરી. હવે એમનો અંતકાળ આવ્યો. જે ચરિત્ર રાજબાનું મુખ્ય મારે કહેવું છે આ છે. રાજબાનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે મહારાજે દર્શન આપ્યા ને મહારાજે કહ્યું, રાજબા તૈયાર થાવ, આવતીકાલે અમે તમને તેડવા આવશું ધામમાં, તમને આવતીકાલે લઈ જવા છે અક્ષરધામની અંદર. તમે બહુ ત્યાગ વૈરાગ રાખ્યો, બહુ સેવા કરી, બ્રહ્મચર્ય વ્રત રાખ્યું, અમે બહુ રાજી થયા, હવે લેવા આવ્યા છે, કાલે આવીએ. ત્યારે રાજબા રડવા લાગ્યા, રોવા માંડ્યા. હવને લાગે કે આટલા ત્યાગ વૈરાગ વાળા મહારાજ લેવા આવે ને રોવે શા માટે? તો રાજબાએ મહારાજને કીધું, ધામે જાવા દાદાની વાટ જુવે, ધામે જાવા દાદાની વાટ જુવે, ભાઈ ઘરે નથી એમ કહી રોવે, ભાઈ ઘરે નથી એમ કહી રોવે, ભાઈ આવે હું તૈયાર બેઠી, ભાઈ આવે હું તૈયાર બેઠી, તમારી મૂર્તિના સુખને પેખી, તમારી મૂર્તિના સુખને. મહારાજ કે, રાજવા રહો છો શા માટે? ધામમાં નથી આવવું. આ ધામમાં આવવા તો તમે આટલો ત્યાગ વૈરાગ રાખ્યો છે, બ્રહ્મચર્ય પાડ્યું છે, આ પૃથ્વી પરના કોઈ પુરુષને તમારા શરીરનો સ્પર્શ નથી થવા દીધો, કેવું કેવા હશે વિચારો ખરા?
જેને સંકલ્પ કર્યો કે આ પૃથ્વીનો કોઈ પુરુષ મારા શરીરને સ્પર્શ ના કરવો જોઈએ, 20 હાથની અંદર પુરુષને એન્ટ્રી નહીં, એ કેવી રીતે વર્ત્યા હશે, કેવો ત્યાગ રાખ્યો હશે ભગવાનને રાજી કરવા માટે, આ બધું ભગવાનને રાજી કરવા માટે છે. એ કેટલા પવિત્ર હશે, હમણાં તમને છેલ્લે જ્યારે એક વાત કહીશ ને તમને આશ્ચર્ય લાગશે કેટલી પવિત્રતા રાજબાની. રાજબાને મહારાજને કહે છે, મહારાજ હું ધામમાં તમે લેવા આવ્યા એટલે નથી રોતી, પણ મારો ભાઈ ઘેર નથી, દાદો ખાચર અત્યારે બહાર ગયો છે મહારાજ, 2 દિવસ પછી પાછો આવશે, અને મહારાજ મારે છે ને આ શરીરનો અગ્નિ સંસ્કાર પણ દાદા ખાચરના હાથે કરાવવો છે, મને બીજો કોઈ પુરુષ અડવો ના જોઈએ, કોઈ નહીં. મહારાજ કે તારો હગ્ગો ભાઈ, હગ્ગો ભાઈ નહીં, બાપે નહીં, કાકોય નહીં, કોઈ નહીં, મારો અગ્નિ સંસ્કાર દાદા ખાચર એક મારો ભાઈ કરે પ્રભુ, મારી આટલી ઈચ્છા છે, એટલે એ ઘરે નથી, તમે જો મને આજે લઈ જાઓ કાલે, તો કાલે લઈ જાઓ તો પ્રભુ અહીં પછી બધા વિધિ કરે, એમાં તો પુરુષો બધા અડે, અને સ્મશાનની અંદર તો પુરુષો જ લઈ જાય, તો પુરુષો લઈ જાય, મારે મહારાજ મારા શરીરને કોઈ પુરુષને મર્યા પછી પણ અડવા દેવું નથી, આટલા ત્યાગવાળા. કેટલો ત્યાગ વૈરાગ, જે બાજુ જગત આખું આમ આમ ઢાળાની જેમ ગબડી રહ્યું છે. મહારાજ ગઢડા પ્રથમ પ્રકરણના 34મા વચનામૃતમાં કહે છે કે અમે એવી કળ ચડાવી મૂકી છે, સ્ત્રીને પુરુષમાં હેત થાય, પુરુષને સ્ત્રીમાં હેત થાય, જગતનો ઢાળો છે. જે સ્ત્રી પુરુષનું ખેંચાણ પશુઓમાં પડ્યું છે, પક્ષીઓમાં પડ્યું છે, વૃક્ષોમાં પડ્યું છે, વૃક્ષોની અંદર પણ એ ખેંચાણ પડ્યું છે, એવી ભગવાનની માયાની કળ છે. ભગવાને કીધું અમે એવી કળ ચડાવી મૂકી છે, સહેજે સ્ત્રીને પુરુષમાં હેત થાય, સહેજે પુરુષને સ્ત્રીમાં હેત થાય. મહારાજ કે ફરી દાખલો કરવો જ ના પડે, પશુમાં, પક્ષીમાં, મનુષ્યમાં, વૃક્ષોમાં જે તત્વ ભગવાનનું માયાનું પડ્યું છે, રાજબાની અંદર એ તત્વ જ નથી, કેવા મુક્ત હશે, એની અંદર એ છે જ નહીં, બિલકુલ નથી, એ કેવા હશે. એ રાજબાને મહારાજ કહે છે, વાંધો નહીં, દાદા ખાચર આવે પછી હું લેવા આવું. મહારાજ મારો ભાઈ 3 દિવસમાં આવી જશે, પછી તમે આવજો. દાદા ખાચર ગામડે જઈને પાછા આવ્યા, ક્યાંક ગયા હશે ત્યાંથી, એટલે રાજબાએ કીધું કોઈને કે ભાઈને બોલાવો, ભાઈને બોલાવો. દાદા ખાચર ગયા, કોઈ દિવસ દાદા ખાચર ભેગા જાજુ બોલ્યા જ નથી, આવ્યા ત્યારથી મહારાજ સિવાય બીજા કોઈ પુરુષ સાથે બોલ્યા જ નથી, પણ કીધું દાદા તું મારો ભાઈ છો, તમે મને બેન તરીકે રાખ્યા છે, તો મારી એવી ઈચ્છા છે કે હું હવે ધામમાં જવાની છું 2 દિવસમાં, પણ મારા શરીરનો અગ્નિ સંસ્કાર તમારે કરવાનો છે, તમારા સિવાય કોઈ પુરુષ મને અડવો ના જોઈએ, મારું નનામી કે વિમાન ઉપાડવાનું હોય એ પણ બહેનો ઉપાડે, પુરુષ નહીં, અને મને અગ્નિદાહ તારે આપવાનો. દાદો કે ભલે બેન, નક્કી. લાડુબા જીવબા બધાની હાજરીમાં નક્કી થયું કે રાજબાના શરીરને કોઈ પુરુષ બીજો અડશે નહીં, બધો જ વિધિ દાદો ખાચર કરશે ને બહેનો કરશે. ઇતિહાસોની અંદર આવી ઘટના રાજબા માટે બની છે. પછી રાજબાને મહારાજે ફરી દર્શન આપ્યા, રાજબા હું તને પરમ દિવસે ધામમાં લઈ જઈશ. રાજબા પરમ દિવસ જ્યારે દિવસ આવ્યો ત્યારે રાજબા સરસ મજાનું છાણનું લીપણ કરી, સ્નાન કરીને પવિત્ર વસ્ત્રો પહેરી ધ્યાનસ્થ મુદ્રામાં બેઠા છે. મહારાજનું વિમાન આવ્યું છે, રાજબાએ બધાને જેસમેણ કીધા છે, હું મહારાજના ધામમાં જાઉં છું. આમ કહીને રાજબાએ પોતાનું શરીર છોડી દીધું છે. હવે રાજબાનો અંતિમ વિધિ કરવા માટે એ કહીને ગયા હતા કે બધો વિધિ બહેનો દ્વારા થાય, પુરુષ કોઈ નહીં, અને અગ્નિદાહ દાદો ખાચર, બધો વિધિ બહેનોએ કર્યો. બહેનોએ જ રાજબાને ઉપાડ્યા અને સ્મશાન સુધી લઈ ગયા, અને ત્યાં જઈને રાજબાના પાર્થિવ દેહને ત્યાં ચિતા બનાવેલી હતી એની ઉપર રાખવામાં આવ્યો, અને પછી દાદા ખાચરને કહેવામાં આવ્યું કે અગ્નિદાહ તો દાદા ખાચરને આપવો પડે, દાદા ખાચર અગ્નિદાહ આપવા જાય, પણ અગ્નિ રાજબાની ચિતાને લાગે જ નહીં, એ જે ગોઠવેલું હતું એને લાગે જ નહીં, અગ્નિ ઓલાઈ જાય, આમ અડાડે ત્યાં અગ્નિ ઓલાઈ જાય, અડાડવા જાય ત્યાં અગ્નિ ઓલાઈ જાય, પવન નહીં, વરસાદ નહીં, લાકડા સૂકા હતા તો પણ અગ્નિ ઓલાઈ જાય. દાદો ખાચર દોડતો દોડતો ગોપાળન સ્વામી પાસે ગયો. ગોપાળન સ્વામીને જઈને કે સ્વામી, એક એક પ્રશ્ન છે કે રાજબાના શરીરને જ્યાં અગ્નિદાહ હું આપવા જાઉં છું
અગ્નિ ઓલાઈ જાય છે, અમે ફરી પ્રગટાવીએ, ફરી લઈ જઈએ તો રાજબાની જે ચિતા ગોઠવેલી છે એની નજીક જાય ત્યાં બે પાંચ ઇંચ દૂર હોય ત્યાં અગ્નિ ઓલાઈ જાય છે. ત્યારે ગોપાળન સ્વામી કહે છે, અગ્નિ છે ને એ અગ્નિદેવ પુરુષ છે, અગ્નિદેવ પુરુષ છે. અને શ્રીજી મહારાજે રાજબાને કીધું છે, મનુષ્ય તો નહીં બ્રહ્માંડનો દેવ પણ તને સ્પર્શ નહીં કરી શકે. એટલે અગ્નિદેવને પણ બીક લાગે છે કે આ રાજબાના શરીરને જો હું અડીશ તો હું પણ બળી જઈશ. વિચારો આવી રાજબાની ભક્તિને, ત્યાગ વૈરાગ હતો, એને તાળીઓથી બતાવો. આવા મુક્તાત્માઓ આ સત્સંગની અંદર થયા છે. આપણે કેવા સત્સંગના વારસદારો છીએ આપણને ખબર હોવી જોઈએ. જો આપણને એવી નહીં ખબર હોય કે આપણે આવા સત્સંગના વારસદારો છીએ તો આપણે કબૂતર જેવા રહીશું. આપણને ખબર હશે કે અમે સિંહના બચ્ચાઓ છીએ, અમારા આગળના વડવાઓ સિંહને સિંહણો જેવા થયા, ઇન્દ્રિયોને અંતઃકરણને આમ કચડી નાખતા એના બચ્ચાઓ આપણે છીએ, તો આપણે શા માટે, કદાચ હું કહું કે આપણે છઠ્ઠી સાતમી પેઢીએ છીએ પણ એ એકાંતિક જે સંતો ભક્તો થયા ને એના વારસાગત આપણે છીએ, એના વારસાના આપણે, એના વારસદારો આપણે છીએ. નિષ્કુળાન સ્વામીએ લખ્યું, ભક્ત થઈ ભગવાનનો રહ્યો દેહનો જ દાસ, કેસરીએ કૂળ ગુમાવ્યું જે ખાવા લાગ્યો ઘાસ. જ્યારે કેસરી સિંહ ઘાસ ખાતો હોય ને ત્યારે જંગલના પ્રાણીઓને એવું લાગે આના બાપ દાદાઓ તાજા હરણા મારીને ખાતાના નપુસક પાક્યો ઘાસ ખાય છે. એમ આપણા વડવાઓ આટલા ત્યાગ વૈરાગવાળા થયા, આપણે ભલે એવા ન થઈ શકીએ પણ કમસે કમ ભગવાનને ગમે એવું જીવન, ભગવાનને ગમે એવા થોડા નિયમ, ભગવાનને ગમે એવા થોડા ધર્મ, ભગવાનને ગમે એવું આપણું બોલવું, ચાલવું, જોવું, સાંભળવું, એ તો આપણે કરી શકીએ છીએ. આપણે ભલે રાજબા જેવો ત્યાગ ના કરી શકીએ, વૈરાગ ના રાખી શકીએ પણ આપણા ધર્મ નિયમની બોર્ડરમાં તો રહી શકીએ છીએ. સવારમાં ઉઠીને પૂજા તો કરી શકીએ છીએ, એટલું તો આપણે કરી શકીએ છીએ, એ તો આપણાથી થઈ શકે. ભલે આપણે એટલું ના કરી શકીએ, ભગવાન નથી ઈચ્છતા આટલું કરીએ, ભગવાનને ખબર છે આપણી કેપેસિટી કેટલી છે, પણ આટલું તો કરીએ. રાજબા કેવા મુક્તાત્મા, અગ્નિ સ્પર્શતા પોતે જ બળે, રાજબાના ત્યાગથી તે ડરે. અગ્નિ સ્પર્શતા પોતે જ બળે, રાજબાના ત્યાગથી ડરે. અગ્નિને પણ સ્પર્શ કરતા બીક લાગતી હતી. ત્યારે ગોપાળન સ્વામીએ કીધું, દાદા ખાચરને તું જા પાછો સ્મશાનમાં, અગ્નિ પ્રગટાવજે અને અગ્નિદેવને કહેજે કે ચિંતા ના કરો, હવે રાજબાનો આત્મા તો અક્ષરધામમાં જતો રહ્યો છે, આ તો એનું ખાલી પાર્થિવ શરીર છે, અને મહારાજ તમને કાંઈ નહીં કે અને તમે રાજબાને પણ બીજું કંઈ નહીં થાય, તમે હવે અહીં આગળ અગ્નિ તમે આ ચિતાને ગ્રહણ કરો, આવું તમે અગ્નિને કહેશો ત્યારે અગ્નિ ચિતાને લાગશે. દાદા ખાચર પાછા સ્મશાનમાં ગયા, ત્યાં બધા કેટલા બધા લોકો ઊભા છે દર્શન કરવા માટે કે અગ્નિ કેમ નથી લાગતો, બધાને મૂંઝવણ છે. અને ત્યારે દાદા ખાચરે આવીને અગ્નિ પ્રગટાવીને અગ્નિદેવને કીધું કે રાજબાનો આત્મા તો અક્ષરધામમાં જતો રહ્યો છે, આ તો ખાલી એનું પાર્થિવ શરીર છે, તમે એનો સ્પર્શ કરો તમને દોષ નહીં લાગે. અને ત્યારે રાજબાની અગ્નિ ચિતાને અગ્નિ લાગ્યો છે અને રાજબાનો અગ્નિ સંસ્કાર દાદા ખાચરે પોતે કર્યો છે. દાદાએ સ્તુતિ કરી જ્યારે દેહને અગ્નિમાં બાળ્યો ત્યારે. આવી રીતે રાજબા એનો અગ્નિ સંસ્કાર દાદા ખાચરે પોતે કર્યો. આવું દાદા ખાચરે મહારાજના વચને એક રાજબાને પોતાના સગ્ગા બેનની જેમ રાખ્યા હતા. આવો વાલા ભક્તો, રાજબાનું આખ્યાન એમાંથી આપણે એટલું જ ગ્રહણ કરીએ, મહારાજને ગમે એવું આપણું જીવન ધીરે ધીરે બનાવતા જઈએ. આજના ભાગ 40 સ્વાધ્યાય 57, મને આત્મનિવેદી થવામાં ઉત્સાહ કેટલો, કોઈની મોહબત નડે ખરી. મારે જો મને અત્યારે નિયમ મારે લેવાનો હોય, આ નાવું ના ખાવું, આવું ના જોવું, આવું ના સાંભળવું, ભગવાનને ધરાવ્યા વિનાનું હું નહીં લઉં, ચા ભગવાનને ધરાવાતી નથી તો ચા નહીં પીવું, યોગેશ ભગત, તો મને આત્મનિવેદી થવામાં ઉત્સાહ કેટલો. મારે આત્મનિવેદી થવું છે. આત્મનિવેદી એટલે ભગવાનના ઉપયોગમાં જે આવે એ આપણાથી લેવાય. ભગવાન ચા પીવે? યસ નો? નો તો ના પીવાય. કોફી પીવે? તો ના પીવાય. ભગવાન જે પીવે એ પીવાય ને, ભગવાન જે ના પીવે ના પીવે, ભગવાન જમે એ જમાય, બાકી ભગવાન જે પહેરે એ પહેરાય ને, ભગવાન જે ના પહેરે ના પહેરાય.
ભગવાન ને તમે જે સ્પર્શ કરાવી શકો એ વપરાય, જે સ્પર્શ ના કરાવી શકો એ ના વપરાય. આવા આત્મનિવેદી થવામાં જેટલી કસર બાકી હોય એ મોહબત તોડીને, કોની મોહબત? સમાજની, પરિવારની અને આપણા ઇન્દ્રિયો અંતકરણની. એની મોહબત નડે ને આપણને? આપણા ઇન્દ્રિયો અંતકરણ છે એને આપણે મોહબત ઈચ્છીએ ને કે ના હારું હું આવો નિયમ લઈ લઈશ તો જીભને નહીં ગમે, હું આવો નિયમ લઈ લઈશ તો આંખને નહીં ગમે, હું આવો નિયમ લઈ લઈશ તો કાનને નહીં ગમે, એટલે એનાય આપણે મોહબત ઈચ્છીએ. એની મોહબત આપણને નડે ખરી. સંકલ્પ કરીએ, મારે જગતમાં બધાની મોહબત છોડીને મહારાજને વાલા થવું છે, હું ધીરે ધીરે આત્મનિવેદી બનીશ જ. ધીરે ધીરે, કેટલું સરસ મેં સંકલ્પ લખ્યો છે આમાં, ધીરે ધીરે. પણ થવું તો પડે ધીરે ધીરે, એટલે પછી હા મેં બેન ખાલી તાળી જ પાડો એમ નહીં. ધીરે ધીરે એટલે 2020માં પ્રોસેસ ચાલુ થયો હોય તો 2025-30માં એનું રિઝલ્ટ તો આવવું જોઈએ ને, નહીં તો અમે જતા રહીએ અને તમે જતા રહો ત્યારે કે રિઝલ્ટ આવ્યું નહીં. 58મો સ્વાધ્યાય, દાદા ખાચરની જેમ, જેની સાથે મારે લોહીનો સંબંધ ન હોય તેવા કોઈ પણ ભક્તને મહારાજ કે મોટા પુરુષની આજ્ઞાએ મારા સાચા સગા જીવન પર્યંત હું માની શકું કે નહીં, રાજબાને જેમ દાદા ખાચરે રાખ્યા એમ? તો સંકલ્પ, મારે તો મહારાજને મોટા પુરુષના વચને તેમજ તેમના સંબંધે સત્સંગના બધા જ સત્સંગીઓ એ જ મારા સાચા સગા છે, આવી સમજણ મારે રાખવી છે. તો આટલું દાદા ખાચરના આખ્યાનમાંથી આજે ગ્રહણ કરીએ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ. ભજે ઘનશ્યામ મહારાજ.